સુરતમાં માસૂમ બાળા સાથે કુકર્મનો મામલો. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી. દુષ્કર્મ આચરે તે પહેલા જ પિતા પહોંચી ગયા હતા. પિતા અને લોકોના ટોળા જોઈ નરાધમ ખાડીમાં કૂદી ગયો હતો. 5 વર્ષે બાળકીનું વડાપાઉની લાલચે અપહરણ કર્યું હતું. અપહરણ બાદ દુષ્કર્મના ઈરાદે જાડી ઝાંખરામાં લઈ ગયો હતો. મિથિલેશ કુમાર રાજુભાઈ સાહુ પકડાયો છે. સરથાણા પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરત શહેરની સંસ્થાના પોલીસ ત્યારે દોડતી થઈ ગઈ હતી ત્યારે એક માસૂમ બાળકીનું અપહરણ થઈ ગયું હતું. અપહરણ કરનારો આ મિથિલેશ જે છે તે પોતે હાલ પોલીસને ઝાપટા મોકલો દેખાઈ ગયો કે આ વ્યક્તિ જે છે તે નજીકમાં આવેલી એક બાળકી છે તેને વડાપાઉની લાલચ આપીને એને સાથે લઈ ગયો હતો અને કારખાનાની ગલીમાંથી એ ઝાડી ઝાંખરમાં લઈ ગયા બાદ એના સાથે પૂર્ણ નગ્ન અવસ્થામાં હતો ત્યારે અચાનક જ એના પિતા અને લોકોના ટોળાએ બૂમાબૂમ કરતા આ પકડાયેલો આરોપી મિથિલેશ જે છે તે ખાડીમાં કૂદી ગયો હતો. પરંતુ ખાડીમાં પાણી ઓછું કારણ હોવાના કારણોસર એ ત્યાં ફસાઈ ગયો હતો. લોકોના ટોળાએ એને બહાર કાઢ્યો હતો. મેથી પાક આપીને સરકારના પોલીસને સુપ્રત કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ વાત સામે આવી છે અને આ આરોપીએ કબૂલાત કરી છે કે એણે બાળકીને વડાપાઉની લાલચ આપી હતી. એની દાનત બગડી હતી જેને કારણે એને લઈને ત્યાંથી અપહરણ કરીને ઝાડી ઝાકળમાં લઈ ગયો હતો અને એના પર દુષ્કર્મ આચર્યા. તે પહેલા જ એના પિતા ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોના ટોળા પણ પહોંચી ગયા હતા અને આરોપીને સુપ્રત કર્યો હતો. સરથાણા પોલીસે સત્તાવાર રીતે મિથિલેશની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ પાલે સંદેશ ન્યૂઝ સુરત.